બ્રિટનના નવા વડાપ્રધાનની નિમણૂક લંડનને બદલે સ્કોટલેન્ડમાં થશે. પાકિસ્તાન ભારત સામે લંબાવી શકે છે હાથ, દેશની હાલત ખરાબ. ઇરાકમાં અરાજકતા વચ્ચે ગ્રીન ઝોનમાં ગોળીબાર, 30ના મોત. ચીનની ઓવરચંડાઈ, પેંગોંગ લેક નજીક પુલ સહિતનું બાંધકામ શરૂ કર્યું. ચીનના કડક કાયદાથી પરેશાન હોંગકોંગના રહેવાસીઓ કરી રહ્યા છે હિજરત. ચીનમાં કોરોનાનો કહેર યથાવત, ટેકનોલોજી કંપનીઓનું ઘર કહેવાતું માર્કેટ બંધ. અમેરિકામાં મંકીપોક્સના કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું, આરોગ્ય વિભાગ સતર્ક. પાકિસ્તાનનો ત્રીજો ભાગ પાણીમાં ગરકાવ, મદદ માટે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વને હાકલ. અમિત શાહ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ફરી આવશે ગુજરાત. અમદાવાદના 2 સપ્ટેમ્બરના રોજ માલધારી વેદના રેલી યોજાશે. નવરાત્રિમાં વરસાદ બની શકે છે વિલન, તારીખ 10-17 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી. રાજ્યના જળાશયોમાં 79.30% પાણી, 98 ડેમો પર હાઈ એલર્ટ. 1 મહિનામાં તમામ તાલુકામાં શરૂ કરાશે નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર. જામનગર વિશ્વના સૌથી મોટા ખાનગી જૂને મંજૂરી, સામીની PIL હાઈકોર્ટે ફગાવી. ભારતનું B2B ઈ કોમર્સ માર્કેટ 2030 સુધી 100 અબજ ડોલરને સ્પર્શી જશે. ભાવનગર જિલ્લામાં લંપી વાયરસના 157 નવા કેસ નોંધાયા. રાજ્યમાં ફરી એક વખત ફની વરસાદ કરશે રીએન્ટ્રી. અમિત શાહ રાજસ્થાનના નેતા વસુંધરા રાજેને કટ ટુ સાઇઝ કરશે. 2 દાયકા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે થશે કાંટેકી ટક્કર. રાજકોટ પોલીસ બેડામાં મોટો ફેરફાર, 11 PSIની કરી દેવાઈ આંતરિક બદલી. મુસાફરોની સુવિધા માટે સોમનાથ મંદિર પરિસરમાં રેલ ટિકિટ રિઝર્વેશનની સુવિધા ફરી શરૂ. દિવાળી સુધીમાં 4 મેટ્રો સિટીમાં જીઓ 5G સેવા શરૂ થશે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ્સના નવા કપાસની આવકનો પ્રારંભ, સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. સુરતમાં વેપારીએ કરી હીરાના ગણેશની સ્થાપના, કિંમત છે 500 કરોડ રૂપિયા. આંગણવાડી કર્મચારી સંઘે પડતર પ્રશ્નો અંગે હડતાલનું શસ્ત્ર ઉગમ્યું. સોશિયો અને કેમ્પા સોફ્ટ ડ્રિંક કંપની ખરીદી લેતું રિલાયન્સ, બજારમાં મોટો ધમાકો કરશે. 4000 ગામડાઓમાં મફત વાઇફાઈ અપાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત. ગુજરાત ST વર્કશોપમાં મિકેનિક સ્ટાફમાં અપૂરતી ભરતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા હકારાત્મક બની સરકાર. માત્ર 1 કર્મચારી હોય તો પણ કંપની કે સંસ્થા પ્રોવિડન્ટ ફંડના દાયરામાં આવશે. રાજ્યમાં સૌ પ્રથમવાર મોટાભાગની સરકારી ઇજનેરી કોલેજોની અડધોઅડધ બેઠકો ખાલી. પૂરતો વરસાદ છતાં ડેમો તરસ્યા, આજે ભાદર સહિતના જળાશયો ફરી સૌનીના સહારે. તાજમહેલનું નામ બદલી અને કરાશે તેજો મહાલય, આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂ થશે પ્રસ્તાવ. ગુજરાતમાં PSI ભરતી પસંદગી યાદીનું સંભવિત કટ ઓફ થયું જાહેર. ખેડૂતોના હિતમાં સરકારે આપ્યો આદેશ, અતિવૃષ્ટિથી ખેતીને થયેલા નુકસાન અંગે 3 તાલુકામાં સર્વે કરાશે. પાકિસ્તાનથી આવેલું 38 કિલો હિરોઈન કચ્છથી પંજાબ પહોંચ્યું, ATS બેને દબોચ્યા. બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસના 793 કેસ નોંધાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં 54 પોલીસ કર્મીઓની બદલી. ખેડૂતોને કઠોળમાં સારામાં સારા ભાવ મળે તે માટે મોદી સરકારે લીધા મોટા નિર્ણય. સોનિયા ગાંધીના માતા પાઓલા માઇલોનું ઇટાલીમાં અવસાન. PM મોદીજીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો. આમ આદમી પાર્ટીને રોકવા માટે વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા થઈ રહ્યા છે, ઈસુદાન ગઢવી. 1 દિવસમાં 42,000 કરોડનો ઉછાળો, અદાણીની કમાણી ફૂલ સ્પીડમાં વધી. આંદોલનના નિકાલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 5 મંત્રીઓની કમિટી રચી. સુરતમાં ગણેશોત્સવને લઈને આપ નેતા ઉપર જીવલેણ હુમલો, ધોકા પાઇપ ઉલડ્યા. અનિલ અંબાણીની નાદાર કંપની રિલાયન્સ કેપિટલને ખરીદવા 6 કંપનીઓ ઉત્સુક. સોનાના વૈશ્વિક ભાવ સતત 5મા મહિને ઘટ્યા, 2008 પછી સૌથી લાંબી મંદી. ગુજરાત સરકારમાં ફફડાટ, આપને પછાડવા સમગ્ર તંત્રએ ધંધે લાગ્યું. પાકિસ્તાનની વરસાદી આફતની અસર ગુજરાત સુધી પહોંચી. 2022નું સૌથી મજબૂત વાવાઝોડું હિન્નાકોર આવી રહ્યું છે તબાહી મચાવવા. નમસ્કાર, કોમલ મહેતા, સૌરાષ્ટ્ર મિરરમાં આપનું હાર્દિક સ્વાગત છે. 2022નું સૌથી મજબૂત વાવાઝોડું હિન્નાનોર આવી રહ્યું છે તબાહી મચાવવા.
સૌથી મજબૂત વાવાઝોડું પૂર્વ ચીન સમુદ્રમાં વધી રહ્યું હતું તે જાપાનના દક્ષિણી ટાપુઓ માટે ખતરો બની રહ્યું છે જેનાથી ચીનના પૂર્વ કિનારે બેકાબુ પવનોનું જોખમ વધી રહ્યું છે વર્ષ 2022ના આ ટાઇફૂન હિન્નાકોર નામમાં આપવામાં આવ્યું છે ત્યારે તે 257 પ્રતિ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે તેના પવનની ગતિ 195 માઇલ પ્રતિ કલાકની વધુ નોંધાઈ છે જેએસ જોઈન્ટ ટાઇફૂન વોર્નિંગ સેન્ટર અનુસાર આ વાવાઝોડાથી સમુદ્રમાં ઉછળતા મોજાની ઊંચાઈ મહત્તમ 50 ફૂટ અથવા 15 મીટર સુધી માપવામાં આવી છે પાકિસ્તાનની વરસાદી આફતની અસર ગુજરાત સુધી પહોંચી પાકિસ્તાનમાં અતિવૃષ્ટિની અસર કચ્છના રણ સુધી થઈ છે પાકિસ્તાનમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પાણી ધોલાવીરા ખાવડા માર્ગ ઉપર ફરી વળ્યા છે વરસાદી પાણીના કારણે અનેક સ્થળોએ માર્ગ ધોવાઈ ગયા છે ભારે પવન પાણીના ભરાવાને કારણે રણ વિસ્તારમાં દરિયા જેવા દ્રશ્યો સર્જાયા હતા ગુજરાત સરકારમાં ફફડાટ આપને પછાડવા સમગ્ર તંત્ર ધંધે લાગ્યું ગુજરાતમાં મોદીજીની બેઠકો બાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું કદ વધ્યું છે સાથે તેઓ સક્રિય પણ થઈ ગયા છે સરકાર સામે ઉગતા આંદોલનોને ડામવા કમિટી રચાયા બાદ તાત્કાલિક રોડ રસ્તાઓ પણ નવરાત્રી સુધી ચકાચક કરી દેવા અધિકારીઓને અલ્ટિમેટમ ટાઈમ અપાઈ ગયો છે ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારનો નબળો રિપોર્ટ એન્ટી વિક્સમાં પલટાય તેનો આનો ફાયદો આપ ઉઠાવી જાય તે પહેલાં સરકાર કોઈ પણ ભોગે આપને ગુજરાતમાં સક્રિય થવા ઉપર નજર રાખી રહી છે એક દિવસમાં 42,000 કરોડનો ઉછાળો અદાણીની કમાણી ફૂલ સ્પીડમાં વધી આ અઠવાડિયે વિશ્વના ધનિકોની યાદીમાં ટોપ 3માં સ્થાન મેળવનાર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે માર્કેટના લિસ્ટેડ કંપનીઓના શેરના ઉછાળાને પગલે અદાણીની નેટવર્થમાં છેલ્લા એક દિવસમાં $5.29 અબજ વધારો થયો છે આ સાથે હવે ગૌતમ અદાણી અને વિશ્વના બીજા સૌથી શ્રીમંત જેફ બેઝોસની સંપત્તિ વચ્ચેનું અંતર ઘટી ગયું છે જો અદાણીની સંપત્તિ આ પ્રમાણે વધે તો થોડા દિવસોમાં તેઓ બેઝોસને પાછળ છોડી અને વિશ્વના બીજા સૌથી શ્રીમંત વ્યક્તિ બની જશે પાકિસ્તાન ભારત સાથે લંબાવી શકે છે હાથ દેશની હાલત ખરાબ પાકિસ્તાનના એક અગ્રણી બિઝનેસ ચેમ્બરે પાકિસ્તાનની સરકારને વાઘા સરહદેથી ભારતમાંથી શાકભાજી આયાત કરવાની મંજૂરી આપવા વિનંતી કરી છે ઉલ્લેખનીય છે કે વિનાશક પૂરને કારણે પાકિસ્તાનમાં શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો થયો છે કાશ્મીર મુદ્દે ભારત સાથે વેપાર બંધ કરવાની જાહેરાતના 3 વર્ષ પછી ગઈકાલે પાકિસ્તાનના નાણાપ્રધાન મિફ્તા ઇસ્માઇલે જણાવ્યું હતું કે પૂરના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતાં શાકભાજી અને ખાદ્યવસ્તુઓની ભારતમાંથી આયાત કરવાનું વિચારી રહી છે પીએમ મોદીજીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે આરટીઆઈમાં થયો મોટો ખુલાસો સંસદમાં નેતાઓને સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળતી તમામ સુવિધાઓ સરકારી બજેટમાંથી ખર્ચવામાં આવતી નથી સરકારી બજેટમાંથી વડાપ્રધાનના ભોજન ઉપર 1 રૂપિયો પણ ખર્ચવામાં આવતો નથી ભોજનનો ખર્ચ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે ઉઠાવે છે આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા સવાલ ઉપર વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી છે વડાપ્રધાન કાર્યાલયના કેન્દ્રીય અંડર સેક્રેટરી વિનોદ બિહારી સિંઘે આરટીઆઈનો જવાબ આપ્યો છે કે પીએમના ભોજનમાં સરકારી બજેટમાંથી 1 રૂપિયો ખર્ચવામાં આવતો નથી ખેડૂતોને કઠોળના સારામાં સારા ભાવ મળે તે માટે મોદી સરકારે લીધા મોટા નિર્ણય પીએમ મોદીજીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં રાજ્યો માટે એક મોટી યોજનાને મંજૂરી અપાઈ છે આ યોજના હેઠળ સરકાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એકદમ સસ્તા 8 રૂપિયાના ભાવે 15 લાખ ટન ચણા વેચશે એક સત્તાવાર નિવેદનમાં એવું જણાવ્યું છે કે રાજ્યો પોતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવી શકે તે માટે તેમને સસ્તા ચણા પૂરા પાડવાનો સરકાર દ્વારા નિર્ણય લીધો છે તાજમહેલનું નામ બદલીને કરાશે તેજો મહાલય આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂ થશે પ્રસ્તાવ ફરી એક વખત આગ્રા સ્થિત તાજમહેલનું નામ બદલવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે તાજમહેલનું નામ બદલીને તેજો મહાલય કરવા માટેનો મુદ્દો ગરમાઈ શકે છે કોર્પોરેશનમાં આજે તાજમહેલનું નામકરણ કરવાના મામલે ચર્ચા થઈ શકે છે ભાજપના કાઉન્સિલર શોભારામ ઠાકોરે આજે ચર્ચા માટે પ્રસ્તાવ મૂક્યો છે કે શોભારામના પ્રસ્તાવને આજે સદનમાં રાખવામાં આવે અને તેના ઉપર ચર્ચા થાય તેવી શક્યતાઓ છે પૂરતો વરસાદ છતાં ડેમો તરસ્યા આજે ભાદર સહિતના જળાશયો ફરી સોનીના સહારે ચાલુ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ પડ્યો છે અને સરેરાશ 80%થી પણ વધુ વરસાદ થઈ ગયો છે જોકે આટલા વરસાદ છતાં પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ડેમોમાં નવા નીરની પૂરતી આવક ન થવાને કારણે ફરી એક વખત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા ડેમો સૌની યોજનામાં સહારે આવી ગયા છે અને સિંચાઈ વિભાગને ચાલુ માસમાં જ ગુપચુપ રીતે જુદા જુદા જળાશયોમાંથી નર્મદાનું નીર ઢાલવવાનું શરૂ કરી દીધું છે અહીંયા ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં અત્યાર સુધીમાં 85%થી પણ વધુ પાણીનો સંગ્રહ થઈ ગયો છે રાજ્યમાં સૌ પ્રથમવાર મોટાભાગની સરકારી ઇજનેરી કોલેજોની અડધો અડધ બેઠકો ખાલી
રાજ્યમાં સૌ પ્રથમવાર મોટાભાગની સરકારી ઇજનેરી કોલેજોની અડધોડધ બેઠકો ચાલુ વર્ષે ખાલી રહે તેવો તાલ સર્જાયો છે. ઇજનેરી ફેકલ્ટીની એડમિશન કમિટી દ્વારા હાલ રહેલ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ ચોઈસ ફિલિંગ રાઉન્ડ ચાલી રહ્યો છે. આ વખતે ઇજનેરી કોલેજોની 58,000 બેઠકોમાંથી માત્ર 24,000 બેઠકો જ ભરાય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા હકારાત્મક બની સરકાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓની માંગને લઈ અને રાજ્ય સરકાર હકારાત્મક બની રહી છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓને લઈ બે દિવસમાં અનેક મહત્વના નિર્ણયો લીધા છે, જેમાં રાજ્યના 5 પ્રધાનોની કમિટી અને કર્મચારી આગેવાનો સાથેની બેઠક બાદ હડતાલને આખરે અંત આવ્યો, જેમાં રાજ્ય સરકારે કોરોના કાળમાં રજા સમયે આરોગ્ય કર્મચારીઓએ કરેલા કામનું વેતન ચૂકવવા હામી ભરી છે. આંગણવાડી કર્મચારી સંઘે પડતર પ્રશ્નો અંગે હડતાલનું સત્ર ઉગામ્યું. આંગણવાડી કાર્યકર અને તેડાગરના વન ઉકેલ્યા પ્રશ્નો અંગે વિવિધ સંગઠનો એક પછી એક મેદાનમાં આવી રહ્યા છે. અગાઉ પણ ગુજરાતના આર્થિક કર્મચારી સંગઠન દ્વારા 10 દિવસની મહેલત આપ્યા બાદ અખિલ ગુજરાત ઓપરેશન કર્મચારી સંઘ દ્વારા આજે કમિશનરને આવેદનપત્ર પાઠવી તારીખ 1 રોજ હડતાલ પાડ્યાનું જણાવ્યું હતું. જોકે સંગઠનના હોદ્દેદારો આ હડતાલના કાર્યક્રમમાં જોડાયા ન હોવાનું જણાયું છે. જ્યારે આ અંગે પરામર્શ શરૂ હોય રાબેતા મુજબ કામગીરી શરૂ રાખવા પીઓ દ્વારા અપીલ કરાઈ હતી. સુરતમાં વેપારીએ કરી હીરાના ગણેશની સ્થાપના, કિંમત છે 500 કરોડ રૂપિયા. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારને 16 વર્ષ પહેલા 27 કેરેટનો રિયલ ડાયમંડનો એક હીરો મળી આવ્યો હતો, જે ગણપતિ આકારનો હોવાને કારણે પરિવારને આ ડાયમંડને પોતાના ઘરમાં રાખ્યો છે. ગણપતિ સ્થાપનાના દિવસે તેની સ્થાપન વિધિ કરતા હોય છે. જોકે આ ગણપતિ બજાર કિંમત જોવા જઈએ તો હાલના બજાર પ્રમાણે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ચીનમાં કોરોનાનો કહેર યથાવત, ટેકનોલોજી કંપનીઓનું ઘર કહેવાતું માર્કેટ બંધ. કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહેલા ચીને દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ હોલસેલ માર્કેટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ અઠવાડિયે સોમવારે ચીનનું ટેકનોલોજી હબ કહેવાતા સેનઝેન એન હોલ માર્કેટને બંધ કરવાનો ઓર્ડર જારી કર્યો છે. આ ઓર્ડર સાઉથર્ન સિટીમાં ઝડપથી વધી રહેલા કોવિડ કેસ બાદ જારી કરવામાં આવ્યો છે. દુનિયાના સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ માર્કેટનું ઘર એટલે કે હેડક્વાર્ટર જિલ્લાના વેપારીઓને સત્તાકીય આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ ગુરુવાર સુધી માર્કેટ બંધ રહેશે, જેનાથી ઝડપથી ફેલાઈ રહેલા કોવિડને રોકવામાં આવી શકે છે. જામનગર વિશ્વના સૌથી મોટા ખાનગી ઝૂને મંજૂરી સામેની PIL હાઈકોર્ટે ફગાવી. જામનગરના ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પશુ અને પ્રાણીઓને ટ્રાન્સફર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારના ઝૂ સત્તાધીશો દ્વારા અપાયેલી મંજૂરીને લઈ હાઈકોર્ટમાં થયેલી PIL આજે ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે જામનગરમાં વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને મંજૂરી આપવા અંગેના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિર્ણયને બહાલી આપી હતી. નવરાત્રિમાં વરસાદ બની શકે છે વિલન, તારીખ 10-17 ઓક્ટોબર વરસાદની આગાહી. નવરાત્રિના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાય છે. 10-17 ઓક્ટોબર દરમિયાન દરિયાના કિનારાના ભાગોમાં પવનનું જોર સાથે વરસાદ રહેશે. નવરાત્રિથી લઈ દિવાળી સુધી આગાહી કરી છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની પડી શકે છે. આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં વરસશે, જેમાં ખાસ કરીને સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના જણાય છે. આ સિવાય છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે. અમિત શાહ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ફરી આવશે ગુજરાત. ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમ તેમ કેન્દ્રના નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં 6ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન કરશે. 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ ઇકા ક્લબ કાંકેરિયા ખાતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અમિત શાહ ગુજરાત આવશે. એસટીના કર્મીઓની ધીરજ ખૂટી, પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન છેડવા મક્કમ. રાજ્ય સરકાર માટે એસટીના કર્મચારીઓ જાણે સાવકી માતાના દીકરા હોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. અન્ય વિભાગોની તુલનામાં એસટીના કર્મચારીઓ સાથે હંમેશા અન્યાય થતો હોય છે, જેને લઈ કર્મચારીઓમાં ભારે રોષ પ્રવર્ત્યો છે.
ગત સપ્તાહે સરકારે મીટિંગ યોજી પ્રશ્નોનો નિવાડો લાવવાની હૈયાધારણા આપી હતી, પરંતુ અભી બોલા અભી ફોક જેવી નીતિ અપનાવી સંકલન સમિતિની એક પણ મીટિંગ ન બોલાવી કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેથી હવે નારાજગી સાથે સંકલન સમિતિએ કર્મચારીઓના હિત અને વ્યાજબી માગણી માટે આંદોલન જ આખરી હથિયાર હોય 2-3 દિવસમાં આંદોલનાત્મક કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાન મોદીજી 10 સપ્ટેમ્બરે ફરી પાછા ગુજરાતમાં આવશે. વડાપ્રધાન મોદીજી ફરી એકવાર ગુજરાત આવવાનો કામચલાઉ કાર્યક્રમ નક્કી થયો છે. એ મુજબ તેઓ 10 સપ્ટેમ્બરે અમદાવાદ આવી સાયન્સ સિટી ખાતે તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવોની 2 દિવસ માટે યોજાનારી વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે. રાજકોટ ટ્રાયએંગલ ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ. રાજકોટ શહેરને આગામી દિવસોમાં વધુ એક ભેટ મળવા જઈ રહી છે. શહેરના હોસ્પિટલ ચોક ખાતે નવનિર્માણ પામી રહેલા ઓવરબ્રિજનું કામ મહદ અંશે પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે આ બ્રિજ નવરાત્રી પહેલાં જ લોકો માટે ખુલ્લો મુકાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ બ્રિજના લોકાર્પણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને આમંત્રણ આપવામાં આવ્યા છે. આ ટ્રાયેંગલ ઓવરબ્રિજ આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.